નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ભાવેશ આપનો ઇન્હેન્સ નોલેજમાં સ્વાગત કરું છું આજનો કોર્ટ છે ગુડ થિંગ્સ ટેક ટાઈમ મતલબમાં સારી કોઈ વસ્તુ હોય તે સમય માંગી લેતી હોય છે મતલબમાં તમે થોડું કંઈક પ્રયત્ન કરો ને પછી એવું લાગે કે આ વસ્તુમાં આપણે સક્સેસ નથી થતા આ કામ આપણું પૂરું નથી થતું તો એના માટે તમારે થોડું પેશન્સ રાખવું પડે કોઈ પણ સારી વસ્તુ પૂરી કરવા માટે થોડો ટાઈમ માંગી લેતો હોય છે એટલે થોડા સમયની અંદર નિરાશ થયા વગર સતત પ્રયત્ન કરી અને તમે સફળ થાઓ એવી આશા છે બરોબર ગુડ થિંગ્સ ટેક ટાઈમ અને આજની આપણે ચર્ચા કરીશું બિન અનામત આયોગ વર્ગની યોજના જે આપણે યોજના સિરીઝ ચાલુ કરી છે એમાં આજે આપનો બીજો વિડીયો છે આ વિડીયોની અંદર તમામ બિન અનામત આયોગ વર્ગની યોજનાઓ આપણે લઈશું પણ ધ્યાનથી છેક સુધી જોઈજો આની અંદર હું માત્ર ને માત્ર ત્રણ ફેક્ટ કેટલા ફક્ત ત્રણ ફેક્ટની અંદર હું તમને બિન અનામત આયોગની જેટલી પણ યોજના છે તે પૂરી કરી દઈશ ખાલી ત્રણ ફેક્ટ યાદ રાખશો એટલે તમારે બિન અનામત આયોગની બધી યોજના કમ્પ્લીટ થઈ જશે ચલો સ્ટાર્ટ કરીએ બિન અનામત આયોગની પ્રથમ યોજનાથી શૈક્ષણિક અભ્યાસ યોજના શૈક્ષણિક અભ્યાસ યોજનામાં શું છે કે તમારે જ્યારે તો કંઈ અભ્યાસ કરવો હોય તમારે તો અભ્યાસ કરવા માટે સરકાર લોન આપે છે તો લોન લોનની રકમ છે દસ લાખ વ્યાજનો દર છે ચાર ટકા લાયકાતના ધોરણો કે ધોરણ બારમાં સાહીઠ કે તેથી વધુ ટકા આવેલા હોવો જોઈએ અને આવક મર્યાદા છે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા છ લાખ છે બરાબર અને સહાયના ધોરણો શું છે કે સહાયના ધોરણોમાં રાજ્યમાં ચાલતા મેડિકલ ડેન્ટલના સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો પૈ વ્યવસાયિક અભ્યાસક્રમો એટલે કે એન્જિનિયરિંગ એટલે એન્ ટેકનોલોજી ફાર્મસી આર્કિટેક્ચર આયુર્વેદિક હોમિયોપેથી ફિઝિયોથેરાપી વેટરનરી વગેરેમાં જે તમારે અભ્યાસ કરવો હોય તો તમે આમાંથી લોન લઈ શકો છો પરંતુ એક યાદ રાખજો કે હાયર એજ્યુકેશન જેવા કે બીબીએ બીકોમ અને બીસીએ બીએ વાળાને કોઈ લાભ મળતો નથી હવે આમાંથી અહીંથી ચાલુ થશે આપણો ફેક્ટ નંબર એક કે કોઈ પણ શૈક્ષણિક લોન હોય બરાબર શૈક્ષણિક લોન હોય તો એમાં વ્યાજનો દર ચાર ટકા રહેશે બરાબર પહેલો ફેક્ટ કોઈ પણ શૈક્ષણિક લોન હોય તો એમાં વ્યાજનો દર ચાર ટકા રહેશે બરાબર નેક્સ્ટ બીજી યોજના જોઈએ આપણે બીજી યોજના છે વિદેશ અભ્યાસ લોન કે વિદેશમાં તમારે અભ્યાસ કરવા જવું હોય તમે અહીંથી સ્નાતક થઈ કે અનુસ્નાતક કે વધારે કોઈ ડિગ્રી લેવા માટે અભ્યાસમાં વિદેશમાં જવું હોય તો તમને અહીંયા સરકાર લોન પ્રોવાઈડ કરશે લોનની રકમ છે પંદર લાખ રૂપિયા સોરી વ્યાજનો દર છે ચાર ટકા લાયકાતના ધોરણો છે ધોરણ બાર પછી 60% ટકા કે તેથી વધુ હોવો જોઈએ આવક મર્યાદા છે વાર્ષિક આવક મર્યાદા છ લાખ રૂપિયા સહાયના ધોરણો કે ધોરણ બાર પછી તમારે ક્યાંય એમબીબીએસ કરવા જવું હોય સ્નાતક ડિગ્રી થયા પછી અનુસ્નાતક થવું એટલે મતલબ પોસ્ટ ગ્રેજ્યુએટ થવું હોય તમારે આ ડિપ્લોમા પછી સીધી ડિગ્રી કરવી હોય તો પણ અહીંયા માન્ય રહેશે હવે આપણે જે ફેક્ટ નંબર એક જોઈએ તો ફરીથી જો રિપીટ થાય છે કે વિદેશ અભ્યાસ લોન કે શૈક્ષણિક લોન આવી તો એમાં કેટલા વ્યાજનો દર છે ચાર ટકા વ્યાજનો દર છે બરોબર ફેક્ટ નંબર એક બરોબર

કે તમે મેડિકલ ડેન્ટલ ટેકનિકલ પેરામેડિકલ જેવા અભ્યાસ કરતા હોવ જે પોતાના પરિવારથી દૂર તાલુકામાં શૈક્ષણિક વ્યવસ્થા ન હોય તાલુકાની બહાર રહી અને પ્રાઇવેટ મતલબ કે સરકારી અનુદાન સિવાયની છાત્રાલય એટલે પ્રાઇવેટ કોઈ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા હોય પરંતુ એક અપવાદ છે અહીંયા કે કોઈ પણ સમાજ ટ્રસ્ટ સંસ્થા દ્વારા સંચાલિત કન્યા છાત્રાલયોમાં રહીને ધોરણ નવથી બારની કન્યાઓને આ બિલનો લાભ મળે છે મતલબમાં કે લોન પરત કરવાની હોતી નથી માત્ર સહાયની વાત કરું છું તો આમાં જો બિલ સહાય છે આ પંદરસો રૂપિયા જે દસ માસ માટે મળે છે પરત કરવાના હોતા નથી તો જ્યારે સહાયની વાત થાય ત્યારે તેમની કુટુંબની વાર્ષિક આવક સાડા ચાર લાખ રૂપિયા યાદ રાખવી ફેક્ટ નંબર બીજો કુટુંબની વાર્ષિક આવક સાડા ચાર લાખ રૂપિયા યાદ રાખવી જ્યારે તમને સહાય મળે છે ત્યારે બરોબર છે પહેલો ફેક્ટર શું હતો કે આપણે આપણે શૈક્ષણિક કોઈ પણ લોન હોય ત્યારે તમને વ્યાજ દર મળે છે બીજી નેક્સ્ટ વાત કરીએ યોજનાની સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય જો નેક્સ્ટ ફરીથી પાછી તાલીમ સહાય બરોબર છે કે સહાય મળશે સરકાર તરફથી તો આમાં પણ આવક મર્યાદા તમે નીચે સાડે ચાર લાખ રૂપિયા જોઈ શકો છો તો આમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટે કેટલી તમને સહાય મળે છે કે વીસ હજાર કે તેથી ખરેખર ચૂકવવાના જે ફી હોય છે બેમાંથી જે ઓછી હોય તે બરાબર અને ધોરણ બારમાં માં ટકા કે તેથી વધુ હોવો જોઈએ વાર્ષિક આવક આપણે સાડા ચાર લાખ રૂપિયા કે તેથી ઓછી હોવી જોઈએ નેક્સ્ટ હવે આપણે કે એમાં જે સહાયના ધોરણો છે કઈ કઈ જગ્યાએ તમે સ્પર્ધાત્મક સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ જો લેશો તો તમને આ વીસ હજાર રૂપિયા મળવા પાત્ર છે તો કે તમે યુપીએસસી જીપીએસસી ગૌણ સેવા પસંદગી મંડળ પંચાયત સેવા પસંદગી મંડળ તથા ભારત સરકારમાં રેલવે બેન્ક વગેરેના કોઈપણ જગ્યાએ ક્લાસ કરતા હોય તો તમને આ વીસ હજાર રૂપિયા મળવા પાત્ર છે બરોબર ફેક્ટ નંબર બીજો યાદ રાખ્યો કે કોઈપણ રીતે સહાય મળે તો તમને વાર્ષિક આવક જે છે સાડા ચાર લાખ રૂપિયા થશે નેક્સ્ટ આપણે વાત કરીશું કે જી ગુચકેટ અને નીટ જે કોચિંગ સહાય આપવામાં આવે છે એમાં પણ આપણને વીસ હજાર કે જે ફી થતી હોય એમાં ખરેખર જે ફી થાય તેની ઓછી અને લાયકાત ધોરણ છે ધોરણ દસ પછી કારણ કે જી નીટી અગિયાર બારમાં અગિયાર બારમાં સહાય મળે છે એટલે ધોરણ દસના સિત્તેર ટકા હોય અત્યાર સુધી શું હતું કે ધોરણ બારમાં સાહીઠ ટકા કે તેથી વધુ હતું ખાલી આ જી નીટમાં ધોરણ દસમાં સિત્તેર ટકા આવે છે બરાબર આવક મર્યાદા સાડા ચાર લાખ રૂપિયા આમાં સહાય જ છે એટલે ત્રણ સહાયની જે યોજના એમાં સાડા ચાર લાખ રૂપિયા આવક થઈ ગઈ આપણો ફેક્ટ નંબર બીજો હતો એ આમાં સહાયના ધોરણો શું છે કે બિન અનામત વર્ગના ધોરણ બારમાં વિજ્ઞાન પ્રવાહ એટલે સાયન્સના વિદ્યાર્થીઓને ધોરણ બાર પછી મેડિકલ એન્જિનિયરિંગમાં પ્રવેશની જરૂરી પરીક્ષાઓ જેવી કે જી ગુજકેટ ની તૈયારીના કોચિંગ માટે આ સહાય આપવામાં આવે છે પરંતુ એક 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 બીજો પણ શરત રાખેલી છે કે કે વર્ષ તેથી વધુ અનુભવ ધરાવતી કોચિંગ મેળવતા ધોરણ વિદ્યાર્થીઓને આપવામાં આવશે મતલબ જે પણ સંસ્થામાં તમે ત્યાં જાઓ તે ત્રણ વર્ષ કે તેથી જૂની હોવી જોઈએ નહીં તો આ લોકો શું કહે ખોટી સંસ્થાઓ ઊભી કરી દે અને ત્યાંથી ખાલી આ બિલ પસાર કરવા માટે આ લોકો પણ સંસ્થા ઊભી થાય તો ફ્રોડ થવાની શક્યતાઓ

અને વ્યાજ સહાય પાંચ ટકા વ્યાજ સહાય મળવા પાત્ર છે સોરી સહાયના ધોરણો તો કે તબીબી વકીલ ટેકનિકલ સ્નાતક થયેલા બિનનામત વર્ગના લાભાર્થીઓને પોતાનું ક્લિનિક ખોલવું હોય લેબોરેટરી ખોલવી હોય કે રેડિયોલોજી ક્લિનિક ખોલવું હોય કે ઓફિસ કોઈ પણ ખોલવી હોય તો બેંક પાસેથી લોન લઈ શકે છે બરોબર છે આમાં જો ફેક્ટ નંબર ત્રણ અહીંથી આપણે ચાલુ થશે ફેક નંબર ત્રણ છે અહીંયાથી આપણે ચાલુ થશે કે જેમાં આપણે વાર્ષિક શૈક્ષણિક જે લોન હતી આપણે ચાર ટકા આપતા હતા તો જ્યારે આપણે ટેકનિકલ આપીએ છીએ કે મતલબમાં શૈક્ષણિક સોરી વ્યવસાયિક જે લોનો હોય એના ઉપર વ્યાજદર પાંચ ટકા રહેશે બરોબર સહાય હોય કે વ્યાજ દર હોય બે પાંચ ટકા જ રહેશે બરોબર ફેક્ટ નંબર ત્રણ અહીંથી આપણે ચાલુ થશે નેક્સ્ટ આપણે વાત કરીશું કે સ્વરોજગાર લક્ષી યોજનાઓ સ્વરોજગાર લક્ષી યોજનાઓ કેવું છે કે આપણે પોતાની જાતે કોઈ ધંધો નાનો મોટો શરૂ કરવો હોય તો એના માટેની લોન સરકાર પૂરી પાડે છે તો લોનની રકમ કેટલી છે કે દસ લાખ રૂપિયા વ્યાજનો દર પાંચ ટકા પુરુષો માટે વ્યાજનો દર મહિલા માટે ચાર ટકા અને આવક વાર્ષિક મર્યાદા જે છે છ લાખ રૂપિયા છે બરોબર તો લોનના સહાય કયા ધોરણોમાં મળે કે કોઈને રિક્ષા લાવી હોય લોડિંગ રિક્ષા લાવી હોય તો ઇકો જીપ ટેક્સી વગેરે લાવી હોય તો સ્વરોજગાર લક્ષી વાહનો માટે ઓન રોડની યુનિટ કોસ્ટ પર આટલા રૂપિયા મળશે બરોબર છે પછી કરિયાણાની દુકાન નાખવી હોય વાસણની દુકાન નાખવી હોય મેડિકલ સ્ટોર કરવો હોય રેડીમેડ ગાર્મેન્ટની સ્ટોર કરવો હોય કે બુક સ્ટોર વગેરે કોઈ પણ સ્ટોર નાખો હોય તો પણ તમને અહીંયા લોન મળી શકે છે પછી એક બીજું અહીંયા છે કે જે પરિવહન સાથે સંકળાયેલા કોઈ પણ વાહન લો માનો કે ટ્રાન્સપોર્ટ માટે લોજિસ્ટિક માટે ટ્રાવેલર્સ તમે લો પછી ફૂડ કોર્ટ તમે જોયું હોય તો આજકાલ એવો ટ્રેન ચાલે છે કોઈ પણ એક રીક્ષા જેવું કે આપણે છોટા હાથી જેવું હોય ને પાછળ ફૂડ કોર્ટ જેવું બનાવી દે છે રિક્ષાની અંદર જ આખું ફૂડ કોર્ટ ચાલતું હોય તો એવું તમારે બનાવવું હોય તો એ વાહનને જરૂરી સ્ટ્રક્ચર સહિત મેળવવા માટે બેંકમાંથી છ લાખ રૂપિયાની પાંચ ટકા વ્યાજ સહાય મળવા પાત્ર છે બરોબર સ્વરો સ્વરોજગાર લક્ષી એ ફરીથી પાંચ ટકા પણ આમાં એક અપવાદ દેવું મહિલાઓને એક ટકા ઓછું દર ચૂકવવાનો રહે છે બરોબર આપણે જે જોયું તેનો સારાંશ એક કોઠાની અંદર એમાં બાજુમાં નામ જોયે તો શૈક્ષણિક અભ્યાસ વિદેશી વિદેશ અભ્યાસ ભોજન સ્પર્ધાત્મક જી નીટ ગુજકેટ એવી રીતના શૈક્ષણિક ની અંદર છે પછી બાજુમાં લોન અને સહાયમાં આવી જાય તો લોન અને સહાયમાં તમે ધ્યાનથી નજર કરો કે જેટલી પણ લોન છે દસ લાખ રૂપિયાની છે માત્ર ને માત્ર વિદેશ અભ્યાસ માટે પંદર લાખ રૂપિયા છે છે લોનની વાત કરું છું સહાય અલગ વસ્તુ જેટલી પણ લોન છે તે લાખ લાખ રૂપિયા રૂપિયા છે છે માત્ર માત્ર ને વિદેશ અભ્યાસ માટે હવે એનાથી બાજુના ખાનામાં આવી જઈએ કે વ્યાજ દરમાં જોઈએ તો વ્યાજદરમાં શૈક્ષણિક જેટલા છે શૈક્ષણિકમાં ચાર ટકા છે જ્યારે વ્યવસાયિકમાં નીચે તમે નજર કરો કે પાંચ ટકા છે અને સ્વરોજગાર લક્ષીમાં મહિલાઓને એક ટકો ઓછો વ્યાજદર ચૂકવવાનો છે એટલે ચાર ટકા છે

માત્ર ત્રણ ફેક્ટની અંદર તમને ખ્યાલ આવી ગયો નેક્સ્ટ જો નીચે આપી છે ટકા અને વ્યવસાયિકના પાંચ ટકા આ રીતના આખો રૂપે તમને એક પ્રોવાઈડ કરી દીધું છે જેથી તમને શોર્ટમાં ક્યારે પણ રિવિઝન કરવું હોય તો જસ્ટ તમે ત્રીસ એક સેકન્ડ તમે જોઈ લેશો તમને ખ્યાલ આવી જશે કે આની અંદર શું કહેવા માંગે છે બરોબર આપણે આ રીતના વધુ યોજનાની આપણે વિડીયો લાવતા રહીશું આજે યોજનાનો આપણો બીજો પાર્ટ હતો નેક્સ્ટ આપણે બીજી યોજના સંકળાઈને એક સાથે કરીશું આજે બિન અનામત આયોગ વર્ગની બધી જ યોજનાઓ અહીંયા આપણે પૂર્ણ કરી છે જે તમને આવતી કોઈપણ પરીક્ષામાં મદદરૂપ થઈ શકે છે કોઈપણ વિષય પર વિડીયો જોઈતો હોય